अरे आजे तो जल्दी जल्दी आवीने बेसी गया ने खरो ने। हाँ चलो हवे आजे आपणे कयो विषय भणवाना छे? क्राफ्ट। हवे आपणे क्राफ्ट मां आजे शुं बनावानुं छे खबर? हाँ नथी खबर ने? तो आपणे आगर आपणे क्राफ्ट मां शुं सीखी गया? होळी बनावता सीखी गया, पछी फोटो फ्रेम बनावता सीखी गया, पछी बीजुं शुं सीख्या हता? कोलाज वर्क करता सीख्या हता, छतरी मां कोलाज वर्क करेलुं ने बधाए। हाँ हवे आजे हुं तमने कई अलग प्रवृत्ति करावानी छे। हवे प्रवृत्ति कई छे खबर? आपणे रंगीन कागळ नी अंदर पाछळना भाग उपर पेन्सिल थी आपणे ऊभी लीटी दोरीशुं અને એ પેન્સિલ જે લીટીઓ દોરેલી એ લીટી પર આપણે કાતરથી કાપીશું। તો ચાલો હવે આપણે આજે કાતર કામ કરીએ। જુઓ આ એક રંગીન કાગળ છે। એ કાગળનો આકાર કેવો છે? ચોરસ છે, બરાબર। હવે આપણે આ ચોરસ કાગળમાંથી સીધી લીટી કાપવાની છે। તો એના માટે આપણે સૌથી પહેલા શું કરીશું? તો એ કાગળને આપણે ઊંધું કરી દઈશું, અને એ કાગળ ઊંધું કરીને પાછળ કયો ભાગ આવશે? સફેદ ભાગ આવશે, અને અંદરની તરફ રંગીન ભાગ રહેશે। હવે આના ઉપર આપણે સીધી લીટી કેવી રીતે દોરવાની છે? તો જોજો, આપણે સૌથી પહેલા આડી લીટી દોરીશું। હવે આડી લીટી આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને કાગળ ઉપર લીટી દોરીશું। તો જુઓ આપણે થોડી જગ્યા રાખવાની છે। કેટલી જગ્યા રાખવાની? આંગળીની આપણી એક બેઠક હોય ને એટલી આપણે જગ્યા રાખીને આડી લીટી દોરીશું। આપણે અહીં ટપકું મૂકી દઈશું, પછી એના પર આપણે આ ફૂટપટ્ટી મૂકી દઈશું, બરાબર। હવે આપણે આડી લીટી દોરી દઈશું। જુઓ આડી લીટી દોરાઈ ગઈ। હવે આપણે શું કરવાનું છે? ઊભી લીટી દોરવાની છે। ઊભી લીટીમાં પણ આપણે એક બેઠક જેટલું આપણે માપ લઈને ટપકું મૂકી દઈશું। એવી જ રીતે આપણે દરેક લીટીઓ દોરીશું। હવે આપણે ઊભી લીટી કેવી રીતે દોરીશું? આ જે આડી લીટી દોરી છે ને એના ઉપર પેન્સિલ મૂકીને આપણે નીચે સુધી લીટી ખેંચીશું, એટલે ઊભી લીટી થઈ ગઈ। હવે અહીં જેટલી આપણે જગ્યા છોડી છે ને એક પ્રમાણે અહીં પણ આપણે એક બેઠક જેટલું માપ લઈને બીજી લીટી દોરીશું। તો જુઓ હવે આપણે અહીં ફળી બીજી લીટી દોરીશું। એવી જ રીતે ફળી પાછી બેઠકની માપ લઈશું, અને આ રીતે દરેક ઊભી લીટી આપણે દોરીશું। તો જુઓ દોરાઈ ગઈ। હવે ફળી પાછળ માપ લઈશું। જુઓ આમ બેઠકનું માપ લીધું, પછી આપણે ફળી પાછા ઊભી લીટી દોરીશું। જુઓ હવે આપણે અહીં પણ લીટી દોરી દઈશું। હવે જુઓ આપણે સૌથી પહેલાં આડી લીટી દોરી, અને પછી આપણે ઊભી લીટી દોરી। કેવી રીતે દોરી? આપણી આંગણની પહેલી બેઠક હોય ને એનું માપ લઈને આપણે આડી અને ઊભી લીટી દોરી। હવે આપણે શું કરવાનું છે? જુઓ આપણે નાની કાતર લઈશું, અને એ કાતરથી આપણે આડી લીટી કાપવાની નથી। સૌથી પહેલાં આપણે આ તરફથી કાતર મૂકીશું, અને એ કાતરથી આપણે લીટી ઉપર કાપતા કાપતા આપણે આડી લીટી આવે ને ત્યાં અટકી જવાનું છે। જો આપણે ઉપર કાતર લાવીશું તો આપણે અહીંથી બે ટુકડા થઈ જશે કાગળના, એટલે આપણે કાતર અહીંયા સુધી જ લાવવાની છે। તો જુઓ હવે આપણે કેવી રીતે કાપીશું? આપણે લીટીની ઉપર કાતર મૂકી છે, અને સીધી લીટી દોરી છે, એ લીટીની ઉપર ધીમે ધીમે આપણે કાતર ચલાવવાની છે। તો જુઓ આપણી સીધી લીટી કપાઈ જશે। હવે આપણે ક્યાં આવીને અટકવાનું છે? આપણે આડી લીટી કરી છે ને ત્યાં આવીને આપણે અટકી જવાનું છે। ચાલો હવે એવી જ રીતે આપણે બીજી લીટી કાપીશું। જુઓ બીજી લીટી પણ આપણે જે લીટી કરી છે ને પેન્સિલ વડે, એ લીટીની ઉપર જ આપણે કાતર ધીમે ધીમે ચલાવીશું, અને એ લીટી પાસે પણ અહીં આવીએ ને આડી લીટી પાસે, એટલે ત્યાં આપણે કાતર અટકાવી દઈશું। ચાલો હવે એવી જ રીતે આપણે ત્રીજી લીટી કાપીશું।
તો જુઓ, આપણે છે ને લીટીની ઉપર કાતર મૂકીએ એટલે આપણે ઝડપથી લીટી કાપવાની નથી, કાતર આપણે થોડી ધીમે ધીમે ચલાવીશું એટલે સરસ સીધી લીટીમાં કપાઈ જશે. જુઓ હવે આપણે લીટીની ઉપર કાતર મૂકીને કાપતા રહેશું. હવે આપણી કેટલી લીટી રહી? આ કાપીશું એટલે ત્યાર પછીની એક લીટી રહેશે. હવે આપણે છેલ્લી લીટી કાપવાની છે. જોજો હા બધા, જુઓ આપણી છેલ્લી લીટી પણ કપાઈ ગઈ છે. તમને આ દરેક લીટી સીધી કપાયેલી દેખાય છે ને? દેખાય છે ને બધાને? તો તમારે પણ આ રીતે પેન્સિલથી આડી અને ઊભી લીટી કરીને નાની કાતર લઈને આ રીતે સીધી લીટી કાપવાની છે. હવે આપણે એને કાગળ સીધું કરી દઈશું. તો જુઓ તમને આ તરફથી પણ દેખાય છે ને સીધી લીટી કાપેલી? દેખાય છે ને બધાને? સરસ. અને પાછળના ભાગેથી પણ તમને દેખાય છે ને? હવે આપણે સીધી લીટી કાપી નાખીએ ને પછી આપણે શું કરવાનું છે, આપણા ક્રાફ્ટનો કોરો ચોપડો છે ને એની અંદર આપણે આ રીતે સીધી લીટી કાપેલી હોય ને રંગીન કાગળની ઉપર આપણે ફેવિસ્ટિક અથવા ફેવિકલનો ઉપયોગ કરીને એને આપણે આ રીતે આપણા ચોપડાની અંદર ચોંટાડી દઈશું અને ઉપર આપણે નામ લખી દઈશું. આપણે આ કઈ પ્રવૃત્તિ કરી? સીધી લીટી કાપી આપણે, એટલે અહીં લખી દઈશું સીધી લીટી. તો આજે આપણે ક્રાફ્ટની કઈ પ્રવૃત્તિ કરી? હા, સીધી લીટી કાપી. સેના વડે કાપી? નાની કાતર વડે કાપી. અને ઊભી લીટી સેના વડે દોરી? આપણે પેન્સિલ વડે. હવે આ તમે જ્યારે સીધી લીટી તમે પેન્સિલથી દોરો છો ને ત્યારે તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. આપણે ચિત્રકામમાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા નથી, પણ આમાં તમે સીધી લીટી દોરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો તમે પણ આ રીતે સીધી લીટી કાપશો ને? હા. અને પછી તમારે એ સીધી લીટી કાપેલું કાગળ ચોપડાની અંદર ચોંટાડી દેવાનું છે. ચાલો તો હવે આપણે ફરી પાછા મળીશું.